અંકલેશ્વરના વડકોદરાના એક યુવાનને વ્યાજખોરના માળા ત્યાં હોય નર્મદા મૈયા બ્રિજ ઉપર બોલાવી વ્યાજના પૈસા માંગ્યા હતા, જો કે વ્યાજના પૈસા ન આપતા તેને બ્રિજ ઉપરથી નીચે નર્મદા નદીમાં ફેંકી દીધો હોવાના આક્ષેપ યુવાને કર્યા છે. જો કે આ મામલે પોલીસે ઉલટ તપાસ શરૂ કરતા કંઈક નવા જૂની બહાર આવવાના એંધાણો વર્તાઈ રહ્યા છે, ત્યારે બંનેમાંથી સાચું કોણ તેવા પ્રશ્નો હાલ ઉઠી રહ્યા છે. ભરૂચની નર્મદા નદીમાં પરપ્રાંતે યુવાનને વ્યાજખોરના માળતિયાઓએ વ્યાજના પૈસા ન આપવા પર ઘર રિપીટ. ભરૂચની નર્મદા નદીમાં પરપ્રાંતે યુવાનને વ્યાજખોરના માળતિયાઓએ વ્યાજના પૈસા ન આપવા પર નદીમાં ફેંકી દીધો હોવાની આક્ષેપ કર્યો છે. જો કે સમગ્ર ઘટનામાં શંકા જતા ફરિયાદીની જ ઉલટ તપાસ શરૂ કરતા જેમાં નવાજૂની સામે આવવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. ભરૂચમાં ગઈકાલે રાત્રિના નર્મદા નદીના કોઈક યુવાને છલાંગ લગાવવાની ઘટના સામે આવી હતી. નર્મદા નદીમાં ફેંકી દીધો હોવાની તેને કેફિયત રજૂ કરી હતી. જો કે આ મામલે પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાક્રમ જણાવવાની કોશિશ કરતા ફરિયાદીના નિવેદનો પોલીસને ગળે ન ઉતરતા સ્થળ પર દેખાતા દ્રશ્યો અસલ પરિસ્થિતિ વિપરીત દેખાતા પોલીસે ફરિયાદી ઉલટ તપાસ શરૂ કરી છે, જેમાં સૂત્રોથી મળતી માહિતી મુજબ અલગ અલગ નિવેદનો કરતા આ યુવાન સામે હવે શંકાની સોય ઉભી થઈ છે. અને પોલીસનું માનવું છે કે આ યુવાન સમગ્ર ઘટનાનું નાટક કરી રહ્યો છે અને તે વ્યાજખોરોને રૂપિયા ના આપવા પડે તે માટે કદાચ નાટક કરતો હોવાનું પણ બિન સત્તાવાર રીતે જાણવા મળ્યું છે. હવે હાલ તો પોલીસ તેની તપાસ કરી રહી છે. ક્યાં હુઆ થા? ક્યાં નામ હે તુમ્હારા? મેરા નામ રવિન્દ્ર શાહ હે ઓર રવિ ભાઈ કરકે મેરે કો બુલાતા હે. કહાં રહેતે હો? ભરકોદરા. ક્યાં હુઆ થા આજ? મેરે કો બુલાયા પૈસા કે લિયે. તો મેં પહેલા ખાના નહીં ખાયા હો. બોલા 5 મિનિટ મિલ લે. કિસકે પૈસે લિયે આપને? ઉસકે પાસ સે લિયે થે પૈસે? 5 લાખ રૂપિયા વ્યાજ સે લિયા. વ્યાજ સે લિયે હો? આહા. ફિર? ફિર મેરે કો બુલાયા, બેઠાયા. ઓ નહીં આયા. જિસસે પૈસા લિયા ઓ નહીં આયા. દૂસરે કો ભેજા હે. ક્યાં નામ થા ઉસકા? उसको नहीं पहचानता हूँ. तो आपको किसने, आप बोल रहे हो क्या हुआ, फिर यहाँ लाके क्या किया? सीधा ब्रिज पर से फेंक दिया. बोला पैसा नहीं दोगे फेंक देता हूँ. तो फेंक दिया, उठा के? उठा के फेंक दिया. तो फिर वो किसके पास से आपने 5 लाख रुपए लिए हुए? एक सरदार जी करके. क्या नाम है उसका? तखत सिंह सरदार. मगर वो नहीं आया है, वो दूसरे को भेजा है. अच्छा, तो आप पैसे पानी में कैसे बचे? रस्सी पकड़ के रहे 2 घंटा तक, फिर जाके देखे कि थोड़ा साइड में आके मिल गया. तो बच हाथ जोड़ के आवाज़ देते रहे, आवाज़ देते रहे कि कोई आवे, अगर मरना हो तो मर गए रहते नीचे. बचे ये भाई पूछा कि कहाँ से हो? मैंने भरकोदरा से. मैं नामचीन आदमी हूँ, 25 साल मेरा गुजरात में हो गया. ओके, रागनी पे मेरा दुकान भी. आपने 108 बुला के आपको हॉस्पिटल पहले ले जाते हैं, बराबर? फिर बाद में आपके परिवारजनों को बुलाते हैं. आज रोज लगभग 9 वागा ना अरसामा હું નર્મદા મૈયા બ્રિજ પરથી જઈ રહ્યો હતો ત્યારે એક નર્મદા મૈયા બ્રિજ પર સાઇડ સિગ્નલ ચાલુ રાખીને એક સ્પ્લેન્ડર બાઇક હતી. હું મારું કામ પૂરું કરીને રિટર્ન થતાં 11:30 વાગે પણ એ બાઇક ત્યાં જ હતી. એ જોતા હું અને ગામના જે અમારા ગ્રુપના લોકો છે, છોકરાઓ છે, તે બધા અમે જોયું. તે બાઇકની આજુબાજુ જોતાં એવું લાગ્યું કે આજુબાજુ કોઈક હોય એવું દેખાઈ રહ્યું હતું. તો નીચે જોતાં એક ભાઈ નીચેથી બૂમ પાડી રહ્યો હતો કે મને બચાવો, મને બચાવો. આ જોઈ અમે તરત જ અમારા જે સેવાભાવી ગ્રુપના છોકરાઓ છે તે એ નાવડું લઈ અને પાણીમાં નીચેથી જઈ નદીની અંદર જઈ અને આ ભાઈને બહાર કાઢી લાવેલા છે. આ ભાઈ પોતાનું નામ રવિ બતાવી રહ્યા છે, રવિન્દ્ર સાહુ બતાવી રહ્યા છે અને અંકલેશ્વરના છે એવું જણાઈ આવ્યું છે. આજ રોજ સવારમાં પણ એક ઓડિશાના યુવાને નર્મદા મૈયા બ્રિજની બાજુમાં ગોલ્ડન બ્રિજ પરથી ભૂચકો માર્યો, તેને પણ હેમખેમ પ્રકારે બચાવી લાવેલા. આજે આ બીજા એક યુવક છે જેનો જીવ અમે બચાવી લાવેલ છે.